હેલો મિત્રો, તો આજે એવી જગ્યા પર આપણે આવી કે જ્યાં 6400 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં પાંડવોનો વાસ હતો. ખૂબ મોટું ભૈરું છે. ફાઇનલી આજે અત્યારે આપણે પહોંચી ગયા છીએ જે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે. તો મંદિરના પરિસરની અંદર પહોંચી ગયા છીએ અને હવે આપણને દર્શન કરાવીશ ગુપ્તેશ્વર મહાદેવના, જે 5600 વર્ષ જૂની ગુફા છે. તો વિડીયોને જરૂર જોજો. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ જે ગુફાનો એક્ઝિટ દરવાજો છે ત્યાં પહોંચી ગયા છીએ. તમે જરૂર જોજો, કારણ કે આવી ગુફા બહુ ઓછી સંખ્યામાં જોવા મળશે. તો મિત્રો, ગુફાની અંદર જે એન્ટર થતા જ પહેલા ભગવાન શ્રી ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજની એવી જે બે મૂર્તિઓ છે, જે પાંડવો જયારે 5600 વર્ષ પહેલા જયારે પાંડવો અહીંયા હતા ત્યારે એક દિવાલમાં જે મૂર્તિ, જે ગણપતિ બાપાની અને હનુમાનજી મહારાજની જે મૂર્તિ કોતરેલી છે, એમના પણ તમને દર્શન કરાવીશ. તો મિત્રો, જોઈ શકો છો આ જે મૂર્તિ રહી ગણપતિ બાપાની અને હનુમાનજી મહારાજની, એ પાંડવોએ અહીંયા એકદમ કોતરકામ કરી અને તૈયાર કરેલી છે. આ છે હનુમાનજી મહારાજની મૂર્તિ અને મિત્રો અહીંયા છે ગણપતિ મહારાજની મૂર્તિ. ત્યાર પછી મિત્રો આગળ વધતા આપણે ભગવાન શ્રી ગુપ્તેશ્વર મહાદેવ ભોલેનાથ બાપાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, ગુફા છે, ગુફાની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ અને જમીન જે જમીનનું જે લેવલ હોય તેનાથી 30 ફૂટ જેટલી ઊંડી આ ગુફા આવેલી છે, જે પાંડવોના વખતમાં આ ગુફા બનાવવામાં આવેલી છે. માનતા થઈ ગઈ હોય કે એ માનતા રાખી હોય તો દરેક લોકોની ગુપ્તેશ્વર મહાદેવના દરેક મનોકામના મહાદેવ તેમની પૂરી કરે છે. મિત્રો, તો આ જગ્યાની એક આવશ્યક મુલાકાત લેજો. અને મિત્રો, આ જે દેખાઈ રહ્યો છે તે ભોળેનાથનો પ્રિય નંદી છે. જ્યારે પાંડવો વખતના જે પાંડવો અહીંયા સ્થાપિત થયા હતા એ સમયે, જ્યારે એ લોકો પાંડવોએ કોતરકામ કરી અને પથ્થરમાંથી જે નંદીનું જે એક બનાવેલું છે, પૂરેપૂરો પથ્થરમાંથી એમને કોતરકામ કરી અને બનાવવામાં આવેલો છે. કાચબો પણ એવી જ રીતના છે અને નંદી પણ એવી જ રીતના અહીંયા તૈયાર કરવામાં આવેલો છે મિત્રો. અને એ સમયે જ્યારે પાંડવો આ ગુપ્તેશ્વર મહાદેવની ગુપ્ત જગ્યા પર સ્થાપિત હતા ત્યારે એવું પરંપરાગત માનવામાં આવે છે કે અહીંયા એક ભોયરું છે, ગુપ્ત જગ્યા જેને કહેવાય. આ ભોયરામાં આજે પણ એવું માનવામાં આવે છે કે આ જગ્યા એક જૂનાગઢ નીકળે છે અને એક રસ્તો નીકળે છે તરણેતર. તો જ્યારે મિત્રો પાંડવો જ્યારે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન અને એમની પૂજા અર્ચના કરી અને આ ગુપ્ત રસ્તા નો ઉપયોગ કરતા હતા, આજે પણ આ ભોયરું અહીંયા મોજૂદ છે મિત્રો. તો મિત્રો, આમાં જે ભોયરું તમે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી, તો આ જે ભોયરું છે એમનો એક રસ્તો જાય છે જૂનાગઢ, જ્યાં 33 કરોડ દેવોનો વાસ છે. અને એક રસ્તો આમાંથી જ નીકળે છે, એ જાય છે તરણેતર. આવું એક પરંપરાગત માનવામાં આવે છે. અને મિત્રો, ખાસ વાત તો એ છે કે જ્યારે પાંડવો વનવાસ હતા ને ત્યારે આ જગ્યા ઉપર પોતે સ્થાપિત થયા હતા, અહીંયા પણ રોકાયેલા છે આ ગુફા ઉપર. અને મેં તમને જે બતાવ્યું સામે એ ભોયરું પણ આજે 6500 વર્ષ જૂનું છે. આ જગ્યા પણ 6500 વર્ષ જૂની છે. આશરે જમીનનું જે લેવલ હોય તેમની કરતા 30 ફૂટ નીચી આ ગુપ્તેશ્વર મહાદેવની જગ્યા છે. આજે અહીંના જે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના જે પૂજારી છે, કારણ કે હમણાં જે લાઈવ એક એવી જ ઘટના બનેલી છે એના વિશે આપણને વાત કરશે. અને 5600 વર્ષ આ મંદિરની આપણે 7 થંભ હતા, એમાંથી 1 થંભ કાઢી નાખ્યો હતો. તો મિત્રો, જે પૂજારીનું કેવું એવું છે કે અહીંયા ગુફાની અંદર 7 થંભ હતા,
તમે જોઈ શકો છો આ એક આ બે આ ત્રણ ચાર પાંચ છ અને સાત થંભ હતા સાત થંભ હતા ને દેવ બાપુને સપનામાં આવ્યો પેલા પાડી નાખ્યો પછી સપનામાં આવ્યો ને પછી ઉભો કર્યો એટલે ધીરુબાપુ જે અહીંના મહંત હતા અત્યારના પૂજારી એટલે આજથી થોડા સમય પહેલાની ઘટના છે કે જે આ જે થાંભલી રહી આ થાંભ જે રહ્યો એ પાડી નાખવામાં આવ્યો ધીરુબાપુને સપનામાં આવ્યા અને ધીરુબાપુને એ જ થાંભલી પાસે સ્થાપિત કરવાનું કીધું તો મિત્રો આજે પણ તમે જોઈ શકો છો આ થાંભલી રહી આજે પણ અહીંયા હડેકમ ઊભી છે આ થાંભલી હમણાં થોડા સમય પછી તૈયાર થઈ ગઈ છે પાછી જોકે પાડી નાખવામાં આવી હતી પણ અત્યારે પાછી એક જે શ્રી ગુપ્તેશ્વર મહાદેવના સપના રૂપી વાત થવાથી આ થાંભલીનો પાછો પ્રિય સ્થાપિત કરવામાં આવેલું છે અને મિત્રો ખાસ વાત તો એ છે સરસ મજાનું એક પીપળાનું પણ એક ઝાડ છે જે આજથી હજારો વર્ષ જૂનું છે એના પણ હું તમને એક દર્શન કરાવીશ કે આ જ્યાં શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શ્રી ભોળિયારાજને રજાવવા માટે જે બહેનો દીકરીઓ વ્રત કથાઓ જે કરતી હોય છે અને દરેક પ્રકારની જે પીપળા પૂજા થતી હોય છે એ પીપળો આજે હજારો વર્ષ જૂનો છે એના પણ તમને દર્શન કરાવીશ મિત્રો અને ખાસ વાત એ છે કે આ મંદિરમાં સવાર સાંજ ભગવાન શ્રી ગુપ્તેશ્વર મહાદેવના દરેક દેવસ્થાન પર સવાર સાંજ આરતી કરવામાં આવે છે અને મિત્રો તમે જોઈ શકો છો 108 દીવડાની જે દીપમાળા અહીંયા તૈયાર કરવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સરસ મજાના ભગવાન શ્રી ભોળિયાનાથને 108 દીપ દ્વારા આરતી અર્ચના કરવામાં આવે છે અને બીજું કે કોઈ પણ વ્યક્તિની માનતા હોય કે મારું કોઈ કાર્ય અધૂરું હોય જો ગુપ્તેશ્વર મહાદેવ મારું કાર્ય પૂરું કરે તો હું 108 દીપની જે આરતી છે જે 108 દીપની જે માળા છે દીપ પ્રગટાવીને હું મારી માનતા પૂરી કરી તો મિત્રો પૂરા શ્રાવણ માસ દરમિયાન તો કરવામાં જ આવે છે પણ આડા દિવસે જ્યારે કોઈ પણ વ્યક્તિની કોઈ માનતા હોય તો અહીંયા સરસ મજાની 108 દીપમાળા અહીંયા તૈયાર કરી રાખવામાં આવેલી છે તો મિત્રો ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી ગુફામાંથી બહાર આવ્યા પછી જે મંદિરનો પરિસર છે અહીંયા એક હિંગળાજમાંનો થાપો છે અને એવી માન્યતા છે કે જે કોઈ પણ પ્રકારનું જે કોઈની માનતા હોય કડા કરવાની ઉખડી ઘીની ઉખડી કોઈ પણ જે કંઈ માનતા હોય તો પહેલાં એવું છે મિત્રો કે અહીંયા હિંગળાજમાંનો થાપો છે પહેલાં માતાજી શ્રી હિંગળાજમાંને ધર્યા પછી જ ગુપ્તેશ્વર મહાદેવને ધરવામાં આવે છે અને મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ તે 5600 વર્ષ જૂના મહંત શ્રી દેવપુરી બાપુ તેમની પથારી છે અને એના વિશે એક રહસ્ય ભરી વાત છે આ પથારી છે દેવપુરી બાપુની જૂની બહુ 5600 વર્ષથી પહેલાના મહંત હતા મંદિરમાં પૂજા અર્ચના કરતા હતા અહીંના મહંત હતા આ એમની પથારી છે આજથી 5600 વર્ષ જૂની છે મિત્રો તો આમાં સ્ત્રીઓએ કઈ આમાં પ્રવેશ ન કરી શકે એટલે મિત્રો કેવું એવું છે કે આ મંદિર જે અહીંયા દેવપુરી બાપુની જે પથારી છે એ જે મંદિરનું જે પ્રાંગણ છે તો કોઈ પણ સ્ત્રીને મંદિરની અંદર આજે પણ પ્રવેશ મળતો નથી મંદિર ખાસ કોઈ પણ સ્ત્રી જો આ મંદિરમાં પ્રવેશ કરે છે તો પૂજ્ય બાપુની જે પથારી છે તેમાં આપોઆપ આગ લાગે છે અને પોતે આપોઆપ સળગવા લાગે છે મિત્રો અને મિત્રો ઘણી બધી વાત એવી પણ છે કે ગુપ્તેશ્વર મહાદેવના જે મંદિરના પ્રાંગણમાં આજથી થોડા દિવસ થોડા ટાઈમ પહેલા આપોઆપ ટાઈમ થાય એટલે સોરી આપોઆપ દરવાજા ખુલી જાય છે અને આરતીઓ આપોઆપ ચાલુ થઈ જાય છે કોઈ પ્રકારનો કોઈ કંઈ દેખાતો નથી આપોઆપ ટાઈમ થાય એટલે આરતી ચાલુ થઈ જાય છે આવી પણ સત્ય ઘટનાઓ
આજે આ મંદિરની સાથે જોડાયેલી છે. બીજા મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ જે દેવપુરી બાપુની જે સમાધિ જ્યાં સ્થાપિત છે, તો તે મંદિરના દર્શન પણ આપણે કરીએ. મિત્રો, દેવપુરી બાપુની જે આ જે સમાધિની જે જગ્યા છે, આજથી ઘણા વર્ષો પહેલા દેવપુરી બાપુને અહીંયા સમાધિ આપવામાં આવી હતી. આ જગ્યા દેવપુરી બાપુની સમાધિની છે, બહુ પુરાણી છે, જીવતા સમાધિ લીધેલી. અને મિત્રો, ખાસ વાત તો એ છે કે જે દેવપુરી બાપુ પોતાના શરીરની અંદર જીવ હતો, જીવિત અવસ્થા હતી, તો આ જગ્યા પર તેઓએ જીવિત સમાધિ લીધેલી છે. એ હતી કે મંદિરના પરિસરમાં જે દરેક પ્રકારનો જે કાટમાળ આપણને જોવા મળે છે, આજથી 251 વર્ષ જૂનો આ દરેક પ્રકારનો કાટમાળ છે મિત્રો. અને મિત્રો, આ છે ગુપ્તેશ્વર મહાદેવની જગ્યા. મંદિરની પાછળ જે નદી છે તમે આપ જોઈ શકો છો, જે સામો પુલ દેખાય, પુલની સામેની સાઈડથી તમે કોઈ પાણી ભરો અને કોઈ પ્રકારનું જે અનાજ કઠોળ જે કંઈ હોય, તે વ્યવસ્થિત દાળ હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, એને તમે બાફા મૂકો તો બફાઈ જાય છે, સડી જાય છે વ્યવસ્થિત રીતના. પણ ખાસ હા, જે પુલની આ સાઈડનું જે પાણી હોય આવે, એમાંથી તમે જ્યારે પાણી ભરશો, આ હું તમે જોઈ શકો છો કે આ જે નદી રહી આમાંથી અત્યારે તો પાણી ઓછું છે, પણ ગમે ત્યારે તમે પાણી ભરો તો મંદિરના પરિસરની જે નદી રહી તેમાં પાણી એકદમ મોળું થઈ જાય છે અને કોઈ પ્રકારના કઠોળ બફાતા નથી. કારણ કે મંદિરની જે જગ્યાના પરિસરમાં જેટલી નદી છે એમાં આજે પણ આ એક સત્ય ઘટના જળવાઈ રહેલી છે મિત્રો. અને મિત્રો, અહીંયા છે યજ્ઞશાળા. કોઈ પણ પ્રકારનો જે યજ્ઞ કરવામાં આવે તો આ યજ્ઞશાળામાં અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. દરેક યજમાનો માટે બેસવા માટે સરસ મજાની વ્યવસ્થા પણ છે. યજ્ઞકુંડ પણ અહીંયા સરસ મજાનો વ્યવસ્થિત તૈયાર કરવામાં આવેલો છે. કોઈ પણ પ્રકારના જે યજ્ઞ કરવામાં આવતા હોય તો દરેક પ્રકારના યજ્ઞ આ યજ્ઞશાળામાં કરવામાં આવે છે મિત્રો. અને મિત્રો, આ છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની જગ્યા. અને હા, મેં તમને જે જણાવ્યું હતું કે જે હજારો વર્ષ જૂનો જે પીપળો છે, પૂરા જે શ્રાવણ માસ દરમિયાન દરેક પ્રકારની જે પૂજા અર્ચના કરવામાં આવે છે મિત્રો, આ પીપળો છે. અને દરેક જે આપણે બહેનો દીકરીઓ હોય તે શ્રાવણ માસ નિમિત્તે જે પીપળા પૂજન કરવામાં આવે છે, દરેક પ્રકારના જે વ્રત કરવામાં આવે છે, દરેક પ્રકારના વ્રત આ પીપળાએ આવી અને પૂજા અર્ચના તેમની કરવામાં આવે છે મિત્રો. અને મિત્રો, જોઈ શકો છો આ છે પૂરી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની જગ્યા.